નમસ્તે મિત્રો, હું જડાભી સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલમાં. મિત્રો, આજે આપણે ગુજરાતીમાં અલંકાર શીખીશું. તો અલંકાર કોને કહેવાય અને અલંકાર શું છે આપણે તે આ વિડીયોમાં જોઈશું. અલંકારના પ્રકારો જોઈશું મિત્રો. તો સૌથી પહેલા મિત્રો, અલંકાર કોને કહેવાય? તો અલંકાર એટલે શું મિત્રો? અલંકાર એટલે તમે જોઈ શકો છો કે તમારે તમે જે કપડાં પહેરો છો, જાત જાતની વસ્તુઓ પહેરો છો, હે, ચશ્મા છે, ઘડિયાળ છે, આવું બધું પહેરો છો, હે, ત્યારે આપણે બધું સારા લાગીએ, બૂટ પહેરીએ, સરસ મજાના નવા બૂટ પહેરીએ છીએ. તો શરીરને સારું રાખવા માટે, સ્વચ્છ બનાવવા માટે અને શરીરને આપણે સારું દેખાવા માટે આ બધા પ્રયાસો કરીએ છીએ. છોકરીઓ મેકઅપ કરે છે, ઘરેણા પણ પહેરે છે, બરાબર. અને વધારે, સૌથી વધારે તો એ કે શું કરે છે, તે ઘરેણા પહેરે છે. તો ઘરેણાનો મતલબ થાય છે અલંકાર. હા, જેમ એક સુંદર સ્ત્રી માટે જે ઘરેણા એના શોભારૂપ બની જાય છે, એવી જ રીતે મિત્રો આપણા ગુજરાતી સાહિત્યમાં જે કવિતાઓ છે, એ કવિતાઓ જે કવિઓ આ અલંકારનો ઉપયોગ કરે છે, એ અલંકારના ઉપયોગથી કવિતાને તે સુંદર બનાવે છે. તો મિત્રો, આ અલંકાર છે, અલંકાર એ આપણા ગુજરાતી સાહિત્યના ઘરેણા છે. હા, ગુજરાતી સાહિત્યના આ ઘરેણાને આપણે જાણવા ખૂબ જ જરૂરી છે. એવું નથી કે ભાઈ ખાલી ફક્ત કવિતાઓમાં, કેટલાક પાઠની અંદર પણ ઘણા એવા સેન્ટેન્સ છે કે જેની અંદર અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો અલંકારનો એક સાદો મિનિંગ એવો થાય છે કે આભૂષણ, આભૂષણ એટલે ઘરેણાઓ. અને અલંકારનો બીજો મતલબ એ છે કે જે કવિતાને સુંદર અને સ્વચ્છ બનાવે છે, સુંદર અને સ્પષ્ટ બનાવે છે, તેને આપણે અલંકાર કહીએ છીએ. તો જોઈએ આપણે અલંકાર અને તેના પ્રકારો. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો કે અલંકારના બે પ્રકાર છે, એક તો શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દ અલંકાર, શબ્દ અલંકારના પણ આપણે એના ચાર પ્રકાર છે, અર્થ અલંકારના પણ અલગ અલગ પ્રકાર છે. જોઈએ મિત્રો, શબ્દ અલંકાર કોને કહેવાય? તો જે અલંકારમાં શબ્દો થકી કોઈ એવી લય બનતી હોય, ત્યાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અહીંયા અર્થ અલંકારમાં અર્થનો ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે અર્થ અલંકાર. અને આ છે શબ્દો એટલે શબ્દ અલંકાર. આપણે જોઈએ શબ્દ અલંકારના જે પ્રકારો છે, વારાફરતી આપણે તે જોઈએ. તો શબ્દ અલંકારનો એક પ્રકાર છે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર, આને વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે. જો મિત્રો, વર્ણ કોને કહેવાય તો તમે શીખી ગયા છો, બરાબર. તો વર્ણાનુપ્રાસ એટલે એ વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? કવિતાની એવી પંક્તિઓ કે જેમાં એકનો એક શબ્દ વારંવાર આવતો હોય, એવા જે શબ્દો છે, એવી જે પંક્તિ છે, તેને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. અથવા લેસનનું કોઈ જે એક વાક્ય છે, સેન્ટેન્સ છે, જેની અંદર એકનો એક શબ્દ વારંવાર આવતો હોય અથવા તો પ્રાસ થતો હોય, એવા શબ્દોને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. આ એકદમ ઈઝી છે. એક ઉદાહરણ જોઈએ આપણે. તો જો અહીંયા મિત્રો, કામિની કોકિલ કેલી કુંજન કરે. જો મિત્રો, આપણે જે વ્યાખ્યા હતી એ પ્રમાણે વર્ણાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ એટલે વર્ણોનું વારંવાર રિપીટેશન એટલે કે પુનરાવર્તન થતું હોય, એકનો એક વર્ડ્સ વારંવાર જ્યારે ઉપયોગ કરવામાં આવતો હોય અથવા તો એકનો જે અક્ષર છે એ વારંવાર વપરાતો હોય, ત્યારે આ જે અલંકાર છે એ અલંકાર કયો છે? વર્ણાનુપ્રાસ. એનું બીજું નામ છે વર્ણ સગાઈ. તો જોઈશું કે જો અહીંયા કામિની કોકિલ કેલી કુંજન કરે, તો દરેક શબ્દોમાં ક છે. તો જો અહીંયા કનું પુનરાવર્તન થાય છે, ઓકે, કામિની કોકિલ કેલી કુંજન કરે. બીજું એક ઉદાહરણ લઈએ. તો પંડની પેટીમાં પારસ છે પડવું. તો આ સેન્ટેન્સ જોઈએ મિત્રો. જો અહીંયા પંડની પેટીમાં પારસ છે પડ્યો, તો જો દરેક શબ્દમાં કયો અક્ષર છે? અહીંયા પ, પ, પ અને પ. તો આવા જે અક્ષરોનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર આપણે કહીએ છીએ. ઓકે, બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. સાગર ને ભાસતી ભવ્ય ભારતી. તો અહીંયા ભા અને ભ, બરાબર. તો ભ બે વાર છે મિત્રો, બરાબર. ઓકે, તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે શબ્દ અલંકાર અને અર્થ અલંકારમાં, શબ્દ અલંકારમાં સૌથી પહેલો અલંકાર છે વર્ણ સગાઈ, જેમાં વર્ણનો વારંવાર ઉપયોગ થતો હોય છે.